एक्चुअली हमें आ शोभा नो गाठियो छे आया देखाड़ो माटे के आ छोले कुलचे बनावे छे अल्ला इसको क्या देख बोलते हांडी बोलते हैं हांडी हांडी बनाओ રિપીટ કરી રહ્યો છું પાછો તમને કહું ઠેરવી ઠેરવીને કહું છું એનું રીઝન 3 વર્ષ પહેલાં આવ્યો હતો ને ત્યારે મારી અમદાવાદની ફૂડ ટ્રીપ પહેલી ફૂડ ટ્રીપ હતી અને એનો છેલ્લો વિડીયો આજ શૂટ કર્યો હતો અહીંયા ત્યારે ટેસ્ટ મારી દાઢે વળગી ગયો હતો પણ સંતોષ થાય ને એટલું ખાઈ નહોતો શક્યો ઘણા બધા કારણો છે એના એક તો પહેલી ફૂડ ટ્રીપ હતી અમદાવાદની પછી આખા દિવસમાં ઘણું બધું ફૂડ કન્ઝ્યુમ કર્યું હોય એટલે એક વસ્તુ ધરાઈને પછી છેલ્લે ના ખાઈ શકાય એટલે આ વખતે નક્કી કર્યું હતું કે એ છોલે કુલચે ખાવા જ છે તો આવી ગયા છીએ અહીંયા શૂટિંગ તો એક બહાનું છે પણ ફરી પાછા છોલે કુલચે પેટ ભરીને ખાવાની ઈચ્છા હતી આવી ગયું છું પંચવટી 4 રસ્તા અને ત્યાંથી અંબાવાડીનું આ સેન્ટ્રલ મોલ કહેવાય અમદાવાદનું સેન્ટ્રલ મોલની બરાબર બહારે મહાવીર છોલે કુલચે આવો તમને ફરી પાછું દેખાડું અહીંયા હવે જે છોલે કુલચે બનાવવાનો હતો વ્યક્તિ એમના ભાઈઓ જે છે એ બનાવી રહ્યા છે અને થોડી થોડી વાર અહીંયા ગ્રાહકોની ભીડ પાછી જામી જાય આપણે એમ થાય કે બસ હવે એમને થોડોક ટાઈમ મળશે ત્યાં ફરી પાછા નવા ગ્રાહકો આવી જાય એટલે એની વચ્ચે ઘેરાયેલા રહે છે સવારે 10 થી સાંજે 10 આ બાળકો લેટ્સ ચેક ઇટ આઉટ કેવા બને છે એના છોલે કુલચે ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને અમદાવાદની આ ચોથી ફૂડ ટ્રીપ છે એમાં ફાઇનલી ચોથી ટ્રીપમાં આ રિપીટ કરવાનો વારો આવ્યો જે બી છોલે બન રહે आज क्या खत्म हो गया खत्म हो गया ये अच्छा तो ये कच्चे छोले इसमें एक्चुअली हमें आ शोभा नो गाठियो छे आया देखाड़ो माटे के आ छोले कुलचे बनावे छे अल्ला इसको क्या देख बोलते हैं हांडी बोलते हैं हांडी आ पीतळनी हांडी जे छे ए देखाड़ो माटे छे एक्चुअली एनो वीडियो आपणे आज थी 3 वर्ष पहले बनाव्यो हतो छोले डाल दिए कि बाकी है भी डाल दिए मसाला ना नहीं सब मसाला मत ठीक है આમાં મારો વાંક નથી ભાઈ 3 વર્ષ પછી પાછા કુલચે ખાવાનું મન થાય અહીંયા ઘણા બધા એવા છે કે જેને અઠવાડિયામાં પાછું રિપીટ થતું હોય છે શું નામ સર તમારું સાહિલ સાહિલ આની પેલા કેટલી વખત ખાધેલા ગણેલું નથી પણ બહુ વખત અહીંયા જઈ ખાધેલા છોલા કુલચા અહીંયા જ ખાવાના એમ અઠવાડિયે રિપીટ થાય એમ અઠવાડિયામાં થઈ જાય શું વાત છે શું એવો ટેસ્ટ લાગે છે જે અમદાવાદની બહારના લોકો એને જરાક સમજાવશો અરે એકચ્યુઅલી બીજા બધા જે છોલે કુલચા હોય છે ને એમાં લાઈક તેલ વધારે હોય તીખાસ વધારે પણ અહીંયા લાઈક તમે ટેસ્ટમાં પરફેક્ટ ને એમનો તો યુનિક ટેસ્ટ છે એમ ધેટ્સ ગ્રેટ ધેટ્સ ગ્રેટ અને કેટલા ટાઈમથી તમે ખાવ છો અહીંયા 2 વર્ષ થઈ ગયા છે શું વાત છે છોલે કુલચેની અલગ અલગ જગ્યાએ તમે તો આમ સીજી રોડ ઉપર તમે ઘણી જગ્યાએ મળી જતા હોય સીજી રોડ ઉપર લો ગાર્ડન સાઈડ બહુ બધા છે બટ મજા નથી આવતી આમ ઓકે તમને અહીંયા વધારે હા એક્ઝેક્ટ કવિતા કવિતા કેટલા કેટલે
महीने में कितना टाइम हो जाता है ये? लाइक आराम से 3 से 4 बार। 3 से 4 बार? हाँ। अहमदाबाद में आपका सबसे फेवरेट फूड बोले तो कौन सा? काफ़ी है वैसे अहमदाबाद में, तो काफ़ी सारे ऑप्शन है, बट छोला कुलचा के लिए दिस इज द ओनली प्लेस। अच्छा। हाँ, आई ऑलवेज कम अहमदाबाद के बाहर का कोई बंदा हो उसको ये टेस्ट आपको एलिबोरेट करना हो वर्ड्स में, तो क्या मतलब कैसे उनको डिस्क्राइब करेंगे कि ये छोले कुलचे इसमें ये टेस्ट है? आ जाइए। मैं एक्चुअली उनको लेके ही आ जाती हूँ, आई डोंट वेट कि भाई तुम जाके खाओ। आई हैव बीन सेइंग माय फ्रेंड फ्रॉम सिंस 2 to 3 months, नाउ शी इज अबाउट टू लीव, तो मैंने बोला चल मैं तुझे खिला के लाती हूँ। बिंगा रेडियो जॉकी ना बिंगा ब्लॉगर, मैं हमेशा कहीं ना कहीं इनके साथ शब्दों को मिक्स करता हूँ कि ये शब्दों में डिस्क्राइब हो जाए, लेकिन आप अगर इसको अल्फाज में डालना चाहे इसका टेस्ट तो क्या कहेंगे? ऐसा आपको रेस्टोरेंट में भी नहीं मिलेगा, यू शुड कम एंड ट्राई। तो आज आपको भी अचार नहीं मिला मेरी तरह? हाँ, यानी जो एक्चुअली यूएसपी होता है वो ही नहीं मिला, तो इट्स एक्चुअली डिसअपॉइंटिंग। थैंक यू वेरी मच। वाह, અત્યારે ફરક એટલો થયો છે કે પેલા આ હાંડીમાંથી કાચા છોલે જે છે એ લેવામાં આવતા, પછી એને બનાવવામાં આવતા, આ વખતે હાંડીને જસ્ટ શોકેસની જેમ રાખવામાં આવી છે, આમાંથી લેવામાં આવે છે, બાકી ટેસ્ટ આઈ એમ શ્યોર કે કદાચ એ જ હશે। થેન્ક યુ। वो अचार डाल दिया, अचार कैंसिल, अच्छा खलास हो गया, अच्छा कैंसिल कर दिया या खलास हो गया, तो ठीक है। हूँ एकलो नहीं कि अँ अचार विना थोड़ा डिसअपॉइंट जाओ, घना बदा एम कस्टमर पूछू अचार केम नहीं, એટલે એનું જે એક એની અંદર જે ખટાશ છે ખટુમણા મણું એ લોકોને વધારે ખેંચીને લઈને આવે છે। આજના દિવસમાં આપણે બે જગ્યાએ ચણા ટેસ્ટ કર્યા, શાયર મહારાજના અને આ બેનો ટેસ્ટ, બેની ફ્લેવર અલગ છે। એ જૂનો સમય યાદ આવ્યો મને, હું તમને સજેસ્ટ કરું ને એ બધું મસ્ત ખાડોવાડો અચાર વચાર ને બધું જે સાથે એનું લીંબુ હોય ને ગાજર હોય ને બધું ટેસ્ટ કરવું હોય ને તો 7 વાગ્યા પહેલાં આવી જવું। અત્યારના છોલે અને કુલચા તો એ જ ટેસ્ટ સાથે મળી રહ્યા છે। કેટલે સાલ હો ગયા આપને યહાં પે? 12 સાલ હો ગયે। 12 સાલ હો ગયે તો તુમ તુમસે પહેલે જો આપકા ભાઈ ઇસસે પહેલે કે વિડિયો મેં થા હો કોન થા? વો ભાઈ થા અભી। ભાઈ તો અભી વો ક્યા કર રહા હૈ? વો ઘર પે હૈ અભી। ઘર પે હૈ અભી? વો ઘર કા સંભાળ રહા હૈ મેકિંગ વગેરે? હા। અચ્છી બાત હૈ। તો કિતને બજે આ જાતે હૈ યહાં પે? 10। 10 બજે આ જાતે? 10 સે 10। 10 સે 10, ક્યા બાત હૈ, સુપર। तो अपना एक प्लेट का दाम क्या है? 60 रुपये। 60 रुपीज़। और नॉर्मली तुम्हें ये पूरा प्रोसेस करने में टाइम कितना लगता है? इसमें 10 से 15 मिनट लगता है बस। नहीं नहीं, सुबह तुमको ये सब बॉईल करना होता है पूरा, ये तामझाम तो यहाँ पे आने के बाद होता है? ये तो होता है, वो घर पे तो करते रहते हैं सुबह से, सुबह 6 बजे तो हो जाते हैं। अच्छा, तो सारे लोग जो है इसी काम में, घर में मम्मी वगैरह सब जो है इसी काम में? 8 बंदे हैं ना? 8 बंदे हैं एक रेकड़ी पे? 3 है ना? 3 रेकड़ी है। अच्छा, दूसरी कहाँ पे ब्रांच? गुजरात कॉलेज है। गुजरात कॉलेज। और दूसरा एक इधर क्या बोलते हैं, पॉलिटेक्निक, पॉलिटेक्निक है, पॉलिटेक्निक के पास। ठीक है, और दूसरा आपने छोले कुलचे के अलावा क्या रखा है अभी? फिर वहाँ नान का, नान वगैरह यहाँ पे? नान नहीं रखते हैं, नहीं रखते। अच्छी बात है। और किसी को यहाँ पे आना है तो इजी एड्रेस क्या कहा जा सकता है? सेंटर मॉल बोल दो तो आ सेंटर मॉल। इस बार यार तुमने अचार क्यों रखने, मेरे मतलब खत्म हो गया ना, तुमको टेलीपैथी नहीं हुई थी कि मैं आने वाला हूँ? हमें पता था आने वाले। अच्छी बात है, कोई बात नहीं। फिर भी ये जो मेकिंग हो रहा था ना, फिर भी वो टेम्पटेशन वही लग रहा था जो फर्स्ट वीडियो में था। सो एम एमनो आ बिचारा कोई भाग नहीं, कारण के टाइम ज ऑलरेडी एट्लो थी गयो है, 10 થી 10 नो एमनो टाइम है, पर तमारे आज एकदम एज टेस्ट वालों जो मैं फर्स्ट टाइम खाधु थू ये टेस्ट तमारे जोईतो होय
તો સાંજે ચાર પાંચ છ સાત વાગ્યાની આસપાસ અહીંયા આવી જાઉં. તમને અચારથી માંડીને બધું ને અહીંયા ક્રાઉડ પણ એકદમ છલો છલો છે. આ વિડીયોને અહીંયા કમ્પ્લીટ કરીએ, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત. સ્ટે બ્લેસ્ડ.